चोमासु शुरू थाय ते पहला ज धोधमार वरसाद खाबकशे आ आगाही करी छे अंबालाल पटेले 15 जून पहला अति भारे वरसाद नी आगाही छे। गुजरातीओ अति भारे वरसाद माटे तैयार रहेजो। चोमासु शुरू थाय ते पहला ज भूक्का काढशे वरसाद। विविध विस्तार में 4-12 इंच वरसाद खाबकशे। चोमासानी शुरुआत पहला ज राज्य में मिनी वावाजोड़ाए भारे नुकसान पहुंचाड्यु छे, परंतु एनाथी पण वधारे चिंता संभवित वावाजोड़ानी छे। धोधमार वरसाद अने भारे पवन वच्चे लोकोमां चर्चा छे कि शुं वावाजोड़ुं गुजरातमां टकराशे अने जो टकराशे तो तेनी असर केटली अने क्यां थशे ते विशे लोको चर्चा करी रह्या छे। आगामी समय में दक्षिण अरब सागर में साइक्लोनिक सर्क्युलेशन सर्जावानी स्थिति व्यक्त करवामां आवी रही छे। साथ ज टूंक समय में आ सीस्टम वावाजोड़ा फेरवाई पण शके छे। वावाजोड़ा ने लीधे दरिया किनारे 50-100 किलोमीटर झड़पे पवन फूंकावानी शक्यता छे। एटलुं ज नहीं, ज्यारे वावाजोड़ुं टकराशे त्यारे 100 किलोमीटर थी वधुनी गति पण होई शके छे, जेना कारणे सौराष्ट्रना दक्षिण किनाराना भागोमां अति भारे वरसाद पड़ी शके छे। दक्षिण सौराष्ट्रना भागोमां तो 12 इंच वरसाद खाबकवानी अंबालाले आगाही करी छे। दक्षिण गुजरात दक्षिण सौराष्ट्रना भागोमां भारेथी अति भारे वरसाद थवानी शक्यता छे અને વરસાદ થશે અને ગુજરાતના ઘણા ભાગો ઉપર વરસાદ થશે એટલે કોઈ કોઈ ભાગમાં તો 12 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના અને દક્ષિણ ગુજરાતના ભાગમાં 10 ઇંચ જેવો થવાની શક્યતા રહે છે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં 12 ઇંચ જેવો થવાની શક્યતા વરસાદ રહે છે। અરબી સમુદ્રમાં વાવાઝોડું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે અને જેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની અંબાલાલે આગાહી કરી। ચોમાસા પહેલા અંબાલાલ પટેલની મોટી આગાહી। અરબ સાગરનું વાવાઝોડું ગુજરાત પર મોટી ઘાત। અરબ સાગરનું વાવાઝોડું રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે। કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની સંભાવના। રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ રહી છે। રાજ્યના અનેક વિસ્તારમાં ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે। આગામી 5 દિવસ 30-40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની હવામાન વિભાગની આગાહી છે। કેટલાક વિસ્તારમાં એવો તો પવન ફૂંકાય છે કે જાણે મિની વાવાઝોડું આવ્યું હોય। હજુ તો ભારે પવન ફૂંકાઈ રહ્યો છે ત્યારે, પરંતુ હવામાન વિભાગનું અનુમાન છે કે અરબી સમુદ્રમાં 5 જૂને એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થશે અને 7 જૂન આસપાસ લો પ્રેશર બનવાની શક્યતા છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે તો ચોમાસા પહેલા મોટી આગાહી કરી દીધી। તેઓએ કહ્યું કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય થશે। 7 જૂન સુધીમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થશે। 11 જૂન સુધીમાં બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય થવાનું અનુમાન છે। જોકે અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થશે, તેના કારણે ગુજરાતના અમુક વિસ્તારમાં 8-11 જૂન વચ્ચે વરસાદ થવાનું અનુમાન છે। અંબાલાલ પટેલે જણાવ્યું કે અરબી સમુદ્રમાં વાવાઝોડું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે તેમ છે અને હવાના દબાણનો માર્ગ દેશના પશ્ચિમ તરફ રહેતા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા રહેશે। આ વાવાઝોડાની અસર જે છે ઓમાન તરફ જાય અથવા અન્ય ઠેકાણે જાય, પણ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના દક્ષિણ ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની અને ભારે વરસાદ થવાની તો શક્યતાનું અનુમાન છે। નર્મદામાં ગાજવીજ સાથે ખાબકેલા વરસાદે ભારે તારાજી સર્જી, શેરડી કેળા અને કેરીના પાકને વ્યાપક નુકસાન થયું। નર્મદા જિલ્લામાં ભારે પવન સાથે ત્રાટકેલા મિની વાવાઝોડાએ ચોતરફ વિનાશ વેર્યો। રાજપીપળા શહેર સહિત તિલકવાડા કેવડિયા ગરુડેશ્વરમાં ધમાકેદાર વરસાદ પડ્યો હતો। વાવાઝોડા અને ગાજવીજ સાથે પડેલા વરસાદે ચારેકોર તબાહી મચાવી દીધી। કેટલાય ઘરોના પતરા ઉડ્યા તો કાચા મકાનમાં નુકસાન થયું છે, જ્યારે બીજી બાજુ વડિયા કરાંઠા રામપુરા ગોપાલપુરા શહેરાવ ટંકારી બદામ ધમણાચા નારખડી પોઈચા સહિતના અનેક ગામોમાં કેળ પાકને પણ વ્યાપક નુકસાન થયું છે। વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા રાજપીપળા શહેરમાં છેલ્લા 2 કલાકથી વીજ પુરવઠો ખોરવાયો હતો। કેટલાક વિસ્તારોમાં વીજળીના થાંભલા પડી ગયા છે અને મસમોટા વૃક્ષો પણ ધરાશાયી થયા। આટલું જ નહીં, તોફાની વરસાદને કારણે કેળના પાકને ખૂબ જ નુકસાન પહોંચ્યું। વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડતા કેળાનો પાક હતો નહોતો થઈ ગયો। અંદાજિત 2-3 હજાર એકર જમીનથી વધુ ખેતીમાં કરોડોનું નુકસાન થયું। નર્મદા જિલ્લામાં વાવાઝોડાને કારણે મોટી આફત આવી અને ખેડૂતો ભારે નુકસાન વેઠી રહ્યા છે। કરોડો રૂપિયાનું નુકસાન થતા ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી। રાજકોટની ગોંડલ ચોકડી પાસેના બ્રિજ પર લટકતું મોત હોય એવા દ્રશ્યો સામે આવ્યા। થોડા સમય પહેલા જ કરાયું હતું પુલનું લોકાર્પણ। ગોંડલ ચોકડી પર બનેલા નવનિર્મિત બ્રિજની જર્જરિત હાલતે શહેરીજનોને ચિંતિત કર્યા છે।
બ્રિજના એક ભાગ પર પોપડા ખરી રહ્યા છે, જેના કારણે બ્રિજની નીચેથી પસાર થતા રાહદારીઓના શ્વાસ અદ્ધર થઈ રહ્યા છે. આ બ્રિજનું થોડા સમય પહેલા જ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા બ્રિજની હાલત આવી કેમ થઈ રહી છે તે અંગે લોકોને ભારે સવાલ થઈ રહ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ફાટક પાસેના ભાગમાં 30 કિલો જેટલું સિમેન્ટનું પોપડું લટકી રહ્યું છે, જે ગમે ત્યારે નીચે પડી શકે છે. બ્રિજના ઉપરના ભાગે જે સેફ્ટી વોલ બનાવવામાં આવી છે તેમાં તિરાડ પડી અને મસમોટું ગાબડું પડ્યું. અઠવાડિયા પહેલા લટકતા પોપડાનો અમુક ભાગ તૂટી પડ્યો અને તે પોપડા કાર પર પડતા તેના કાચ તૂટી ગયા. કારમાં કોઈ ન હોવાથી સદનસીબે મોટી જાનહાની ટળી હતી. આ બ્રિજ રાજ્યનો એકમાત્ર એલિવેટેડ બ્રિજ છે જે 90 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે, પરંતુ ગણતરીના દિવસોમાં જ બ્રિજની આવી હાલત થતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં દીપડાની દહેશત યથાવત છે. દીપડાના આંટાફેરા સીસીટીવીમાં કેદ થયા. છેલ્લા કેટલાક દિવસોથી સાબરકાંઠાના લોકોને દીપડાઓ ડરાવી રહ્યા છે. ખાસ કરીને વડાલી પંથકમાં દીપડાની હાજરીના દ્રશ્યોથી લોકોની ઊંઘ હરામ થઈ. આ વખતે દીપડાના આંટાફેરા સીસીટીવીમાં કેદ થયા. દીપડો આંટાફેરા મારી રહ્યો હોય એવા આ દ્રશ્યો વડાલીની ગામડાના છે. રાત્રિના સમયે તો દીપડો રહેણાંક વિસ્તારમાં આવી જતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. રહેણાંક વિસ્તારમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં દીપડો કેદ થયો. ખોરાકની શોધમાં જ એક રહેણાંક વિસ્તારમાં આંટાફેરા મારતો દીપડો સીસીટીવીમાં દેખાઈ રહ્યો છે. મહત્વનું છે કે અગાઉ પણ ઈડર વિસ્તારમાં દીપડાની હાજરી હોય એવા દ્રશ્યો સામે આવ્યા. હવે વડાલી વિસ્તારમાં પણ દીપડાએ ડેરા નાખતા ખેડૂતોમાં પણ ફફડાટ ફેલાયો. આસપાસના ગામોના ખેડૂતો દીપડાના ડરથી ખેતરે જતા પણ ડર અનુભવી રહ્યા છે. સ્થાનિક લોકોએ તંત્ર સામે માંગ કરી છે કે ડરામણા દીપડાને ઝડપથી પાંજરે પૂરવામાં આવે. ગાંધીનગરના છત્રાલ પાસે 3 શ્રમિકો માટે કાર કાળનો કોળિયો બનીને આવી. અરવલ્લી અને પોરબંદરમાં પણ અકસ્માતની ઘટના બની. પોરબંદર હાઈવે પર ભીમપરાના પાટિયા પાસે કારને અકસ્માત નડતા 2 લોકોના મોત થયા. કાર પલટી જતા એક બાળક અને પુરુષનું ઘટના સ્થળે મોત થયું. કારમાં સવાર અન્ય ઇજાગ્રસ્તોને દ્વારકા સરકારી હોસ્પિટલ લઈ જવાયા, જેમાંથી એક મહિલાની હાલત ગંભીર હોય તેને જામનગર રિફર કરાયા હતા. આજનો સોમવાર 3 શ્રમિકો માટે ગુજારો સાબિત થયો. ગાંધીનગર નજીક અમદાવાદ મહેસાણા હાઈવે પર અકસ્માત સર્જાયો. છત્રાલ પાસે કારની ટક્કરે 3 લોકોના મોત થયા. આ શ્રમિકો રોડ ક્રોસ કરવા જતા હતા તે સમયે આ દુર્ઘટના ઘટી. અકસ્માતના પગલે રોડ પર લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. આ તરફ અરવલ્લીમાં અકસ્માત સર્જીને હત્યાની ઘટના બની. પત્નીના પ્રેમીએ મોટરસાયકલ પર જઈ રહેલ મહિલાના પતિને વાહનની ટક્કર મારી દીધી. શામળાજીના રાવતવાડા ગામ પાસે પ્રેમ સંબંધમાં યુવકનું અકસ્માત સર્જીને હત્યા કરી હોવાની ઘટના સામે આવી. હજુ તો ચોમાસા ક્યારે આવે એનું નક્કી નથી, ત્યારે સુરેન્દ્રનગરના કેટલાય તાલુકાઓમાં પાણીની સમસ્યા વિકટ છે. સુરેન્દ્રનગરના બલાળા ગામના લોકો પાણીની સમસ્યાથી હવે ત્રસ્ત થયા છે. ઘરના નળમાં ન મળતા હવે સ્થાનિકો પણ ત્રસ્ત થયા છે. દિવસમાં 3-4 વખત માથા પર બેડા લઈ પાણી ભરવા જવું પડે છે. હવે તો સ્થાનિકો પણ આ પરિસ્થિતિથી કંટાળી ગામ છોડી અન્ય સ્થળે રહેવા જવાનું વિચારી રહ્યા છે. અહીં દર વર્ષે ભર ઉનાળે પાણીની વિકટ સમસ્યા સર્જાય છે, તેમ છતાંય સરકાર તેમજ તંત્ર દ્વારા પાણીની સમસ્યાનો કોઈ જ કાયમી ઉકેલ આવ્યો નથી. ચુડા તાલુકાના બલાળા ગામ, જે અંદાજે 1800-2000 જેટલી વસ્તી ધરાવે છે, આ ગામમાં છેલ્લા 1.5 મહિનાથી સંપ દ્વારા પણ પાણી નથી મળી રહ્યું, જેના કારણે મહિલાઓને પાણી માટે રીતસરનો રજળપાટ કરવો પડે છે. 41 ડિગ્રી તાપમાનમાં મહિલાઓને માથે બેડા લઈ ગામથી 2 કિલોમીટર દૂર પાણી ભરવા જવું પડે છે. દરેક ઘરમાં અંદાજે 4-5 સભ્યો હોય છે. આથી મહિલાઓને દિવસમાં 3-4 વખત 2 કિલોમીટર ચાલીને પાણી માટે ધક્કા ખાવા પડે છે. સ્થિતિ એટલી હદે વિકટ છે કે જો આગામી દિવસોમાં પાણી નહીં મળે તો ગ્રામજનો અને મહિલાઓ દ્વારા ગામમાંથી હિજરત કરવાની તેમજ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. વેકેશન પૂર્ણ થતા આજથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત. આજથી ફરી ધમધમી ઉઠી શાળાઓ. ઉનાળુ વેકેશન બાદ આજથી શાળાઓ શરૂ થઈ. નવા સત્રથી ફરી ધમધમી ઉઠી શાળાઓ. ખાસ તૈયારીઓ સાથે વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા. આ સાથે જ 35 દિવસનું ઉનાળુ વેકેશન પૂરું થતા શાળાઓ ફરી ધમધમી ઉઠી. અમદાવાદ સહિત રાજ્યભરની શાળાઓમાં બાળકોની કિલકારીથી શાળાઓ ગુંજી ઉઠી. આજે વિશ્વ પર્યાવરણ દિવસે વિવિધ શાળાઓમાં વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ યોજાયો. શિક્ષિકાઓએ લીલા રંગની સાડી પહેરી વિદ્યાર્થીઓને સરળ ભાષામાં પર્યાવરણની સમજ આપી.
શાળાઓ ખુલતા નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ છે. વેકેશન બાદ શાળાઓ ખુલતા પહેલા દિવસે શાળાઓમાં પાંખી હાજરી જોવા મળી. આ વખતે શાળાઓમાં પ્રથમ અને બીજા સત્રમાં 246 દિવસ શૈક્ષણિક કાર્ય થશે અને 80 દિવસ રજાઓ રહેશે. શાળાઓમાં 12-15 જૂન શાળા પ્રવેશોત્સવ યોજાશે. સાબરકાંઠા જિલ્લાની 1163 શાળાઓમાં આજથી શિક્ષણ કાર્ય શરૂ થયું છે. નવા શૈક્ષણિક સત્રમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તૈયાર કરાયેલા કાર્ય દિવસો પ્રમાણે પ્રથમ સત્ર 5 જૂનથી 8 નવેમ્બર 2023 સુધી ચાલશે. માણાવદરની આંગણવાડીના હાલ બેહાલ છે. જર્જરિત અને પથરાવાળી આંગણવાડીમાં બાળકો ભણવા મજબૂર બન્યા. એક તરફ ધૂમધકતો તાપ, બીજી તરફ આંગણવાડીના માથે પથરા. આટલું ઊંચું હોય એમ પાણી કે શૌચાલયની પણ વ્યવસ્થા નહીં. આવી દારૂણ પરિસ્થિતિમાં ભણી રહ્યા છે માણાવદરની આંગણવાડીના ભૂલકાઓ. જૂનાગઢના માણાવદરમાં આંગણવાડીના નાના ભૂલકાઓ ધૂમધકતા તાપમાં શિક્ષણ લેવા મજબૂર બન્યા છે. શહેરના બાટવા હાઈવે પર એક અતિ જર્જરિત અને પતરાવાળા ઓરડામાં આંગણવાડી ચાલે છે, જેમાં પાણી કે શૌચાલયની કોઈ વ્યવસ્થા નથી. અસહ્ય ગરમીમાં શિક્ષણ આપતો શિક્ષકનો સ્ટાફ પણ કંટાળી ગયો છે. માણાવદરમાં 25 પૈકી 17 આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે છે. ભર ઉનાળામાં બાળકોને 40 ડિગ્રીના તાપમાં ભણવું પડે છે. નવાઈની વાત તો એ છે કે માણાવદરમાં 25 આંગણવાડીમાંથી 17 ભાડાના મકાનમાં ચાલે છે. આ અંગે જવાબદાર અધિકારીને પૂછ્યું તો જવાબ ચોંકાવનારો મળે. તેઓએ કહ્યું કે સ્લમ વિસ્તારમાં પાકા મકાન હોતા નથી, જેથી ઓરડીઓમાં આંગણવાડીઓ ચાલે છે. અહીં સવાલ એ થાય કે આવા કારણો વચ્ચે આ માસૂમ ભૂલકાઓનો શું વાંક. અમદાવાદ શહેરના હાર્દ સમાન લાલ દરવાજા બસ સ્ટેન્ડને મળ્યો હેરિટેજ લુક. વર્ષો જૂના બસ ટર્મિનસની કાયાપલટ. અમદાવાદ શહેરના લાલ દરવાજા એમટીએસ બસ સ્ટોપની કાયાપલટ કરવામાં આવી. નવીન બનેલ બસ સ્ટોપને હેરિટેજ થીમ પર નવીનીકરણ કરવામાં આવ્યું. હેરિટેજ સિટી અમદાવાદનું હેરિટેજ બસ સ્ટોપનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું. લાલ દરવાજા બસ સ્ટોપ અમદાવાદીઓ માટે ટ્રાન્સપોર્ટેશનનું મોટું હબ છે. ત્યારે બસ સ્ટેન્ડની અંદર અમદાવાદના તમામ સ્થળોએ હેરિટેજ સ્થળોની પ્રતિકૃતિ મૂકવામાં આવી. આ અંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ એમટીએસનું ઇતિહાસ વાગોળતા જણાવ્યું હતું કે આજે બસ સેવાને 75 વર્ષ પૂર્ણ થયા. વધુમાં તેમણે જણાવ્યું કે એમટીએસ બસ સ્ટોપ પર આરસીસી રૂટ, ડ્રેનેજ સુવિધા અને 7 પ્લેટફોર્મ ધરાવતું સ્ટેન્ડ છે. શહેરમાં હાટસમા લાલ દરવાજા બસ સ્ટોપને હેરિટેજનો નવો લુક મળ્યો છે. અમદાવાદમાં સામાન્ય માણસ માટે મુસાફરીનું માધ્યમ એમટીએસ છે. જેમ આપણા શરીરમાં લાલ રંગનું મહત્વ છે, તે જ રીતે લાલ બસનું મહત્વ છે. હાલ 700 ઉપર બસની સંખ્યા પહોંચી ગઈ છે. મુખ્યત્વે એમટીએસ એ શહેરની જીવાદોરી ગણાય છે. સમયની સાથે સાથે સુવિધામાં પણ ધીમે ધીમે એમટીએસ અને એએમસી દ્વારા સુવિધામાં વધારો થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. મહત્વનું છે કે બસ સ્ટોપ સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્લાસ્ટિક ક્રશિંગ મશીનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. કલાકમાં 300 બોટલ ક્રશ કરીને 80% પ્લાસ્ટિક વેસ્ટમાં ઘટાડો કરી શકાશે. સાવલીમાં પરિણીતા આડા સંબંધમાં હેવાન બની, પતિની હત્યા કરી હોવાનો ખુલાસો. રેલવે ટ્રેક પરથી યુવાનની લાશના મળેલા 3 ટુકડાનો ભેદ ખુલ્યો. પત્નીએ જ પ્રેમી દ્વારા પતિની હત્યા કરાવી હોવાનો સનસનીખેજ ખુલાસો થયો. સાવલી તાલુકામાં ખાખરિયા ગામની સીમમાં રેલવે લાઇન પરથી લાશના 3 ટુકડા મળી આવ્યા બાદ મૃતક યુવાનની હત્યા થઈ હોવાનો પર્દાફાશ થયો. હત્યા કોઈ બીજાએ નહીં, પરંતુ યુવાનની પત્નીએ જ તેના પ્રેમી દ્વારા કરાવી હોવાનું ખુલ્યું. પૂછપરછમાં એવી વિગત બહાર આવી હતી કે મૃતકની પત્ની પોતે તેમજ અન્ય આરોપી સાથે લઈ આવી. તેઓના કહેવાથી દારૂ પાર્ટી કરી મૃતકને બિયર પીવડાવી રેલવે ટ્રેક પર લઈ ગયા, જ્યાં ગળું દબાવી તેમજ અન્ય આરોપી રેલવે ટ્રેક પર સુડાવી ભાગી છૂટ્યા. આ અંગે ફરિયાદ બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો, જેમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા. પતિની હત્યા બાદ ફરિયાદી બનેલી મૃતક જતીનની પત્ની જ આરોપી નીકળી. હાલ તો પોલીસે આરોપી મહિલા સહિત 5ની ધરપકડ કરી છે અને હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પાલનપુરમાં સગીરની લાશ મળવા મામલે સનસનીખેજ આરોપ, પરિવારજનોએ બુટલેગર પર મૂક્યો આક્ષેપ. બનાસકાંઠાના પાલનપુરમાં 16 વર્ષીય સગીરના મોત મામલે હત્યાનો આરોપ લાગતા હડકંપ મચી ગયો. બુટલેગર અને તેના 2 પુત્રોએ સગીરને માર મારી હત્યા કરી હોવાનો સ્થાનિકે આરોપ લગાવ્યો. રાત્રે બુટલેગર અને તેના પુત્રોએ મૃતક સગીરને માર માર્યા બાદ તે ગુમ થયો. બાદમાં વહેલી સવારે તેનો મૃતદેહ મળી આવ્યો. ત્યારે આ સમગ્ર મામલે પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે તેમના વિસ્તારમાં દારૂ વેચનાર બુટલેગર પોલીસ અને બીજા અધિકારીઓને હપ્તા મોકલે છે અને તેના કારણે તે વિસ્તારમાં તમામ લોકો સામે દાદાગીરીથી વર્તન કરતો અને લોકોને માર પણ મારતો. આ સાથે લોકોને ધમકી આપતો કે તમારે જ કરવું હોય તે કરી લેજો, મને કોઈ કંઈ કરી શકશે નહીં. તો પરિવારનો આક્ષેપ છે કે તેને જ તેમના દીકરાની હત્યા કરી છે, કારણ કે રાત્રે કિશોરને માર મારતા હતા ત્યારે સ્થાનિક લોકોએ તેને છોડાવ્યો અને વહેલી સવારે કિશોરનો ઘર નજીક મૃતદેહ મળી આવ્યો.
આ સમગ્ર મામલે પાલનપુર પશ્ચિમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉમરેઠમાં યુવતીઓની છેડતી મુદ્દે બે જૂથ વચ્ચે માથાકૂટ, હથિયારો સાથે ટોળું સીસીટીવીમાં કેદ. હથિયારો સાથે ત્રાટકેલા તોફાની તત્વોના અદ્રશ્યો આણંદના ઉમરેઠના છે. ઉમરેઠ શહેરમાં સોસાયટી વિસ્તારની આ ઘટના છે જેમાં બે સગીર યુવતીઓની છેડતી મુદ્દે માથાકૂટ થઈ, પરંતુ થોડા સમયમાં આ માથાકૂટે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું અને બે જૂથ સામસામે આવી ગયા. બબાલના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે હથિયારો સાથે એક ટોળું ધસી આવ્યું છે અને બે જૂથો વચ્ચે બબાલ થઈ રહી છે. કેટલાક યુવકોએ સગીર યુવતીની મશ્કરી અને છેડતી કરી હોવાની ચર્ચા છે. આ ઘટના બાદ ટોળું એકઠું થઈ જતા મામલો બીચક્યો હતો. આ તરફ પોલીસે ટોળા સામે રાયોટિંગનો ગુનો નોંધ્યો છે. જો તમે ઘરઘાટી રાખ્યા છે તો ચેતી જજો, રાજકોટમાં બની છે ચોંકાવનારી ઘટના. રાજકોટના ઇન્દિરા સર્કલ નજીક આવેલા કોહિનૂર એપાર્ટમેન્ટમાં લૂંટની ઘટના બની. નેપાળી ઘરઘાટી દ્વારા વૃદ્ધાને બંધક બનાવી ચલાવવામાં લૂંટ આવી છે. રોકડ અને મુદ્દામાલ મળી 3 લાખની લૂંટ કરી નેપાળી શખ્સો થયા છે ફરાર. પોલીસ કમિશનર, ડીસીપી, ડીસીપી અને ક્રાઇમબ્રાન્ચ સહિતની પોલીસ અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ તરફ અસમિત ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે તપાસ હાથ ધરી. ફી વધારાને લઈને ભાવનગર યુનિવર્સિટીમાં એબીવીપી અને એનએસયુઆઈ ઉગ્ર રજૂઆત કરી હતી. રજૂઆત કરવા પહોંચેલા એનએસયુઆઈના કાર્યકર્તાઓએ કુલપતિ પર પૈસા અને બંગડી ફેંકી વિરોધ નોંધાવ્યો હતો અને જ્યાં સુધી ફી વધારો પરત નહીં ખેંચાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી. મહત્વનું છે કે યુનિવર્સિટી સંચાલિત ખાનગી કોલેજ એનરોલમેન્ટ તેમજ પ્રવેશ ફીને લઈને વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. પાકિસ્તાન જેલમાંથી મુક્ત થયેલા 200 માછીમારો માદરે વતન વેરાવળ પહોંચ્યા. વર્ષો બાદ પરિજનોને મળતા ભાવુક દ્રશ્યો સર્જાયા. 3 વર્ષથી વધુ સમયથી દુશ્મન દેશની જેલમાં સબડતા 200 માછીમારો મુક્ત થયા. માછીમારોને વાઘા બોર્ડર ફિશરીઝ વિભાગે સોંપ્યા બાદ આ માછીમારો રેલ મારફતે બરોડા અને ત્યાંથી બસ મારફતે માદરે વતન વેરાવળ પહોંચ્યા. વેરાવળ પહોંચતા સીડીવાવ ખાતે એક કોલેજમાં તમામ માછીમારોનું ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું અને ત્યારબાદ તેઓને તેમના પરિવારજનોને સોંપાયા. છેલ્લા ઘણા સમયથી કેદ માછીમારો માદરે વતન પરત ફરતા હોવાને લઈને આબોલ વૃદ્ધો સૌ કોઈ તેમને વધાવવા કીડીવાવ પહોંચ્યા હતા. વર્ષોથી વિખૂટા પડેલા માછીમારો પોતાના પરિવારજનોને મળતા કોલેજના પ્રાંગણમાં ભાવુક દ્રશ્યો સર્જાયા. વર્ષોથી કેદ પરિવારજનોને જોવા કુટુંબીજનો આવ્યા હતા અને તેમની આંખમાં હરેકના આંસુ જોવા મળ્યા. વેરાવળ સહિત બેટ દ્વારકાથી પણ અનેક પરિવારો આવ્યા. કોલેજના પ્રાંગણમાં વર્ષો બાદ પરિવારજનોને મળતા હાજર પરિવારજનોની આંખો આંસુથી ઉભરાય. વર્ષો પછી કુટુંબીજનો મળતા તેઓ ભેટી પડ્યા હતા. મોસાળ પહોંચેલા ભગવાન જગન્નાથના દર્શને ભક્તો ઉમટ્યા. 14 દિવસ સુધી રહેશે મામાના ઘરે. ભગવાન જગન્નાથજીનો આજે મોસાળ સરસપુરમાં પહેલો દિવસ. મોસાળમાં આવતાની સાથે જ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભક્તો વહેલી સવારથી જ ભગવાનના દર્શને આવી રહ્યા છે તેમજ મંદિરમાં મહિલાઓ ભજન અને ગરબા કરતી જોવા મળી રહી છે. 14 દિવસ સુધી જગન્નાથને લાડ લડાવવામાં આવશે તેમજ ભક્તો દ્વારા અવનવા મિષ્ટાન પણ ધરાવવામાં આવી રહ્યા છે. અગાઉ ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સરસપુર મામાને ત્યાં પહોંચ્યા ત્યારે ભવ્ય સ્વાગત કરાયું. શોભાયાત્રામાં સૌ પ્રથમ ગજરાજો હતા, જે બાદ ડીજેના તાલે લોકો ઝૂમ્યા હતા. ત્યારે મામાના ઘરે પહોંચ્યા બાદ ભગવાનની આંખે પાટા બાંધવામાં આવશે. મામાના ઘરે આગતા સ્વાગતા એટલી દમદાર હોય છે કે શું ખાવું ને શું ન ખાવું. મોસાળમાં ભાણેજને અનેક મિષ્ટાન અને જાંબુ ખવડાવવામાં આવે છે, આથી તેમને આંખો આવી જાય છે, જેથી ભગવાન જ્યારે નિજ મંદિર ફરે છે ત્યારે નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે. આ વિધિ બાદ તેમની આંખો પર પાટા બાંધી દેવામાં આવે છે, આથી ભગવાનને આંખોને ઠંડક મળે તેવા દ્રવ્યોથી નેત્રોત્સવની વિધિ કરવામાં આવે છે. રાજકોટમાં એક સામાજિક સંસ્થાએ કમાલ કરી વૃક્ષોના જતન અને ઉછેરનું ભગીરથ કાર્ય કર્યું. વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષોના દ્રશ્યો જોઈને હાશકારો થાય. જ્યાં તમારી નજર પડશે ત્યાં ઉછરેલા વૃક્ષો જોવા મળશે. આ માત્ર રાજકોટ શહેરમાં જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં આ રીતે વૃક્ષો વાવવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રભરમાં સદભાવના વૃદ્ધાશ્રમ નામની સામાજિક સંસ્થા દ્વારા 20 લાખ વૃક્ષો વાવીને ઉછેરવામાં આવ્યા છે. ખાસ કરીને જે લોકો પોતાના ગામ કે વિસ્તારમાં મોટા પ્રમાણમાં વૃક્ષોનો ઉછેર કરવા ઈચ્છતા હોય તે લોકો આ સંસ્થાનો સંપર્ક કરતા હોય છે. આ સંસ્થાની મદદથી તેઓ પોતાના ગામ કે વિસ્તારમાં વન ઊભું કરી શકે છે. ગામે ગામ વૃક્ષો વધે એ માટે ખાસ યોજના પણ તૈયાર કરવામાં આવી છે, જેમાં જે કોઈ વ્યક્તિ 2000થી વધુ વૃક્ષ પોતાના વતનમાં ઉછેરવા ઈચ્છતા હોય તો તેમને 50% ખર્ચ સદભાવના ટ્રસ્ટ ઉઠાવે છે.
જ્યારે 50% ખર્ચ તે વ્યક્તિ ભોગવતો હોય છે. આ વૃક્ષોને વાવેતર બાદ તેઓ 20 ફૂટ મોટા થાય ત્યાં સુધી તેમની પિયત પણ કરવામાં આવે છે. આ ઉપરાંત ઘણા લોકો જન્મદિવસ કે લગ્નથી કે અન્ય ખાસ દિવસોએ પણ વૃક્ષો દત્તક લેતા હોય છે. વૃક્ષોનો યોગ્ય ઉછેર થાય એટલા માટે કુલ 700 જેટલો સ્ટાફ છે. આ સ્ટાફ દ્વારા વૃક્ષ ઉછેરની કામગીરી કરવામાં આવે છે. જે તે વિસ્તારમાં 2000 વૃક્ષ દીઠ 4 લોકોની ટીમ મુકાય છે, જેમાં વૃક્ષોનું દર 4 દિવસે પિયત કરવામાં આવે છે, તેમજ તેમની સાર સંભાળ પણ લેવાય છે. પોલીસનું નામ પડે તો સામાન્ય માણસ ગભરાઈ જાય, પરંતુ સુરતના પોલીસ સ્ટેશનના દ્રશ્યો જોઈને તમે પણ નવાઈ પામશો. માતા બાદ પિતાએ પણ દુનિયા છોડી દીધી. 6 વર્ષીય દીકરીને મમતાનો પ્રેમ આપવા આગળ આવ્યા મહિલા પીએસઆઈ. આંખો ભીની કરી દે તેવી આ ઘટના સુરતની છે. સુરત શહેરના સરથાણા વિસ્તારમાં રત્ન કલાકારે માતા વિહોણી પુત્રીને સુડાવી ફાંસો ખાઈ લીધો. 6 વર્ષની માસૂમ દીકરીએ માતા ગુમાવ્યા બાદ પિતાએ આપઘાત કરી લેતા અનાથ બની ગઈ. નિરાધાર બનેલી માસૂમ દીકરીની વહારે સરથાણા પોલીસ આવી હતી. હાલ આ માસૂમ દીકરી સરથાણા પોલીસ પાસે છે. આખો દિવસ પોલીસ સ્ટેશનનો સ્ટાફ યશોદા બન્યો હોય તે રીતે બાળકીનું લાલન પાલન કર્યું. મહિલા પીએસઆઈ બીડી મારૂ માસૂમ દીકરીનું પ્રેમપૂર્વક જતન કરી રહ્યા છે. બાદમાં રાત્રિના સમયે પીએસઆઈ બીડી મારૂ બાળકીને પોતાના ઘરે લઈ ગયા હતા, જ્યાં તેમણે બાળકીને જમાડીને બીજા દિવસે વળી પોતાની સાથે પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. હાલ પોલીસ સ્ટેશનનો સમગ્ર સ્ટાફ બાળકીને કંઈ ઓછું ન આવે તેનું ધ્યાન રાખી રહ્યો છે. પોલીસે દીકરીની પૂછપરછ કરતા તેણે તેની માતાનું અગાઉ અવસાન થઈ ગયું હોવાનું, તેમજ શનિવારે જ વતનથી સુરત આવ્યા હોવાનું જણાવ્યું. સાથે જ પિતા હીરાના કારખાનામાં કામ કરવા માટે જતા હોવાનું પણ જણાવ્યું. જોકે પિતાએ કયા કારણસર આપઘાતનું પગલું ભર્યું તે પોલીસ જાણી શકી ન હતી. દીકરીના પિતા પાસેથી એક ડાયરી મળી આવી હતી, જેમાં તેમણે "હું મારી રીતે જાઉં છું, કોઈનો વાંક નથી, કોઈને હેરાન કરતા નહીં" તેવી સુસાઇડ નોટ લખી હતી. બનાવ અંગે સરથાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં એક અનોખું પોલીસ સ્ટેશન ચર્ચાનું કેન્દ્ર બન્યું. અહીં બાળકો પણ હોશે હોશે જાય છે. પોલીસ સ્ટેશન જવાનું નામ સાંભળતા જ સામાન્ય લોકો ડર અનુભવતા હોય છે, પરંતુ સુરત જિલ્લામાં એક એવું પોલીસ સ્ટેશન છે જેના પરિસરમાં બાળકો પણ હોશે હોશે જાય છે. સુરતના ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં જતા જ લોકો કલાકો સુધી અહીં બેસી રહેવાનું પસંદ કરે છે. આ પોલીસ સ્ટેશનમાં આવીને જ લોકો જાણે પ્રકૃતિના ખોળે આવી ચડ્યા હોય તેવું અનુભવ કરે છે. સ્વચ્છ, સુઘડ અને ઇકો ફ્રેન્ડલી ઉમરપાડા પોલીસ સ્ટેશન કાયદાના રક્ષણનું કામ તો કરે જ છે, પરંતુ તેની સાથે સાથે લોકોને પ્રકૃતિ સાથે જોડી રાખવાનો સંદેશ પણ આપે છે. પોલીસ સ્ટેશનમાં ઉત્સાહભેર રમતા આ બાળકોમાં બાળપણથી જ આ પોલીસ સ્ટેશનમાં માધ્યમથી પર્યાવરણના જતન કરવાના ગુણો વિકાસ પામી રહ્યા છે. તૂટેલા પાઇપ, જૂના ટાયર, પાણીની બોટલો વગેરેનો પણ ઉપયોગ કરી આ પોલીસ સ્ટેશનને ફૂલોથી પણ શણગારાયું છે. પાઇપ વડે ટપક સિંચાઈ પદ્ધતિથી વૃક્ષોને પાણી અપાય છે. દિવાલો પર ટ્રાફિક નિયમોની જાગૃતિ અને સ્વચ્છતાના સંદેશ આપતા ચિત્રો પણ બનાવાય છે. પોલીસ સ્ટેશનના બગીચામાં બનેલી ભગવાન શિવની મૂર્તિ અને તેના પર થતી જળધારા વિશેષ આકર્ષણનું કેન્દ્ર છે. અહીં લોકો બેસી ધ્યાન પણ કરે છે. પર્યાવરણ પ્રેમી પીએસઆઈ કેડી ભરવાડનું 2019માં અહીં પોસ્ટિંગ થતા તેમણે આ પોલીસ સ્ટેશનને એક નવું રૂપ આપ્યું હતું. ઈ રિક્ષાથી આદિવાસી મહિલાઓ આત્મનિર્ભર બની. કેવડિયામાં પિંક રિક્ષા ચલાવતી મહિલાઓ બની ઉદાહરણ. 1 વર્ષ પહેલા ઘરકામ કરી માત્ર સામાન્ય ગ્રામીણ ગૃહિણી, ટ્રાઇબલ તરીકેની ઓળખ ધરાવતી મહિલાઓ હવે જાતે રોજગારી મેળવતી થઈ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે કેવડિયામાં ઈ રિક્ષાનો આ પ્રોજેક્ટ શરૂ કર્યો ત્યારથી પ્રવાસીઓ રિક્ષાનો લાભ લેતા થયા. બહેનો ઈ રિક્ષા ચલાવતી હોવાથી પ્રવાસીઓને સલામતીનો અહેસાસ થઈ રહ્યો છે. એટલું જ નહીં, ઇલેક્ટ્રિક વાહનોનું સફળ સંચાલન પર્યાવરણ માટે પણ કારગર સાબિત થયું. મક્કમ મનોબળ અને આત્મવિશ્વાસ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પિંક રિક્ષાનું સફળતાપૂર્વક સંચાલન ડ્રાઇવિંગ કરતી સ્થાનિક આદિવાસી બહેનોની છે. ડ્રાઇવિંગની યોગ્ય તાલીમ બાદ ઈ રિક્ષામાં વધારો કરાતા આજે સમગ્ર સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં 90 જેટલી ઈ રિક્ષાઓ ફરી રહી છે. સ્થાનિક આદિવાસી મહિલાઓ દેશ વિદેશ અને ગુજરાતભરમાંથી આવતા પ્રવાસીઓને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે સુગમતાપૂર્વક સલામત સુવિધા પૂરી પાડી રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આસપાસના પ્રોજેક્ટમાં ફરવા આવતા દેશ વિદેશના પ્રવાસીઓની માંગને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓને ઈ રિક્ષા મારફત ફરવા લઈ જાય છે. રિક્ષા ચલાવવાથી લઈને અહીંની મહિલાઓ આર્થિક રીતે પગભર થઈ, સાથોસાથ પરિવારમાં આર્થિક સહયોગ પૂરો પાડવા ઉપરાંત આત્મનિર્ભર પણ બની. કેવડિયામાં ઈ રિક્ષા શરૂ થવાથી અહીંની મહિલાઓ આર્થિક સમૃદ્ધ તો થઈ જ છે, સાથોસાથ ઈ રિક્ષાને કારણે સાતપુડા અને વિંધ્યાંચલની ગિરિમાળાઓમાં આવેલા વન વિસ્તાર અને પર્યાવરણને પણ નુકસાન થતું અટકી ગયું. ભરૂચમાં પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, સાયકલ રેલી યોજીને વૃક્ષારોપણ કર્યું. આજે વિશ્વ પર્યાવરણ દિવસની સાથે સાથે વિશ્વ સાયકલ દિવસની પણ ઉજવણી કરાઈ. ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, જિલ્લા ન્યાયાલય અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું.
कानूनी सेवा सत्ता मंडलना सेक्रेटरी सहित अन्य होद्देदारों फ्लेग ऑफ आपी तेलीनु प्रस्थान कराव्यू। उपरांत विश्व पर्यावरण दिवस निमित्त वृक्षारोपण पण आयोजन करवामां आव्यू। साइकल रेली में जिला शिक्षण अधिकारी कचेरी कर्मचारी और विद्यार्थियों सहित विविध साइकलिस्ट पण जोड़ाया था। रेली समापन कार्यक्रम में कोट संकुल में वृक्षारोपण करवामां आव्यू। विश्व पर्यावरण दिन और विश्व साइकल दिन की उजवणी अंतर्गत भरूच जिला कानूनी सेवा सत्ता मंडल जिला न्यायालय और जिला शिक्षण अधिकारी की कचेरी भरूच ने संयुक्त उपक्रमें साइकल रेली और वृक्षारोपण आयोजन करवामां आव्यू। પાટણથી સમાચાર, રાધનપુરમાં આશ્ચર્ય પમાડે તેવો કિસ્સો, પત્નીના મોત બાદ પતિનું જીવતા જીવતા સમાધિ લેવાનો પ્રયાસ, સંત જીવાભાઈનું જીવતા સમાધિ લેવાનો પ્રયાસ, સાથે રહેવાના વચન આપ્યા હતા તેવી વાત જીવાભાઈએ કહી, સમાધિ માટે અને ભગવાનની મંજૂરી મળી ગઈ છે, પોતાની જાતને મોક્ષ મળે તે માટે આ નિર્ણય કર્યો છે। જો કે આ મામલે પોલીસ પણ પહોંચી હતી અને પોલીસે સમજાવતા સમાધિનો નિર્ણય મોકૂફ રાખ્યો હતો। અમારે ભક્તાણી છે તો આ તો બીજા જન્મ મેં અમારે એકા બીજા કોલ આપેલા હતા, એ કોલના હિસાબથી અમારે ભેગું રહેવાનું છે। આણંદમાં ગઈકાલે ભારે પવન સાથે વરસાદ વરસતા ગામડાઓને પુષ્કળ નુકસાન થયું છે અને તેમાં અનેક તૈયાર પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। ગામડાઓમાં આવેલા કેળનો પાક, બાજરીના પાકને નુકસાન થતા ખેડૂતોને ભારે નુકસાન થયું, જેને લઈને ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે સરકાર દ્વારા સર્વે કરીને તેમને આર્થિક મદદ કરવામાં આવે। ખેડા જિલ્લામાં ચોંકાવનારો કિસ્સો, દારૂના નશામાં ભાઈએ વિધવા બહેન પાસે અઘટિત માંગણી કરી, જેને લઈ બહેને આવેશમાં આવી જઈને ભાઈની તીક્ષ્ણ હત્યાથી હત્યા નિપજાવી। જોકે હત્યા બાદ મહિલાએ ભાઈ પડી ગયાનું જણાવ્યું હતું। જોકે પીએમ રિપોર્ટમાં તીક્ષ્ણ હત્યાથી હત્યાના ખુલાસા બાદ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અને મહિલાની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા મહિલા પડી ભાંગી હતી અને ગુનો કબૂલી લીધો હતો, ત્યારે પોલીસે મહિલાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે। અમદાવાદના ઓઢવમાં શિક્ષકના આપઘાતની ઘટના સામે આવી, 27 વર્ષીય યુવકે ઘરે ફાંસો ખાઈ અને આપઘાત કરી લીધો। આપઘાત કરનાર યુવક ખાનગી શાળામાં શિક્ષક તરીકે કામ કરતા, મૃતક યુવકના પરિવારજનોએ વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો આરોપ લગાવ્યો। આપઘાત મામલે 3 વ્યક્તિ પર આક્ષેપ સાથેની એક સુસાઇડ નોટ પણ મળી આવી। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક શિક્ષકના મોટા ભાઈ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ માટે 5 લાખ જેટલી રકમ 2 લોકો પાસે લીધી હતી, જેમાં જે ફાયદો થાય તેની 50% હિસ્સેદારી 3 લોકોને આપવાનું નક્કી કર્યું હતું। જોકે ધાર્યા પ્રમાણે ફાયદો ન થતા મૃતકનો ભાઈ રકમ પરત આપી શક્યો ન હતો, જેથી આરોપીઓ દ્વારા દબાણ કરીને પૈસાની ઉઘરાણી કરાતા કંટાળીને યુવક શિક્ષકે આપઘાત કર્યો હોવાનું અનુમાન છે। ગોંડલ શહેરમાં આખલા યુદ્ધમાં અનેક જિંદગીઓ હુમાઈ ગઈ છે। ગત સપ્તાહે ભગવતપરામાં રખડતા ઢોરે એક વૃદ્ધને ઢીકે ચડાવ્યા હતા, એ ઘટના હજુ તાજી છે। ત્યારે ગોંડલમાં જેતપુર રોડ પર ફરી એકવાર આખલા યુદ્ધ જોવા મળ્યું છે। ગોંડલ શહેરમાં જેતપુર રોડ પર આવેલા માલવિયાનગરમાં આખલાઓના આતંક સામે આવે, આખલાઓના ત્રાસથી શેરી ગલીઓમાં ઘર પાસે બેસાતું નથી, કોઈ લારીવાળા શેરીઓમાં પ્રવેશતા નથી। આખલાઓના યુદ્ધ વચ્ચે જાણે તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે, તેમ છતાં તંત્ર આંખ આડા કાન કરતું જોવા મળે છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં યુવકની યુવતી સાથે જીમમાં મુલાકાત થયા બાદ યુવતીને વિશ્વાસમાં લઈ યુવકે યુવતી પાસેથી પૈસા પડાવ્યા, બાદમાં નવો વ્યવસાય શરૂ કરવાના બહાને યુવતીના ડોક્યુમેન્ટ્સ લઈ તેના નામે લોન પર ગાડી લઈ તેને બારોબાર વેચી આચરી હતી છેતરપિંડી। સમગ્ર મામલે યુવતીને શંકા જતા લોનના હપ્તા ભરવાનું કહેતા યુવકે ધમકી આપી આચર્યું દુષ્કર્મ અને બાદમાં પરિવારને સમગ્ર હકીકત જણાવવાના બહાને વારંવાર દુષ્કર્મ આચર્યું। યુવતીએ પોલીસને જાણ કરતા પોલીસે ફરિયાદ નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરી। આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું, દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે।